નમસ્કાર સુપર ફાસ્ટ સમાચારોની અંદર આપનું હાર્દિક અભિવાદન અને હાર્દિક સ્વાગત છે. હું છું હરેશ બાર. ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો રાફડો ફાટ્યો. સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મોદીજી બન્યા બાદ સોમનાથ સુવર્ણ યુગ તરફ પુનઃ પ્રસ્થાન થયું છે. 400 કરોડના ખર્ચે વિકાસના કામોને અપાઈ મંજૂરી. દેશભરના યાત્રિકોનું આકર્ષણનું તીર્થ બનવા સોમનાથ ટ્રસ્ટની હરણફાળ. માંગરોળના ગોરેજ ગામે ભારે પવનના કારણે ખેડૂતના ઘઉંના પાક ઢળી પડતા પાક ગયો નિષ્ફળ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે એક મકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી અને આગને લઈને પશુ ઘાસચારો સહિત ઘરમાં રહેલી ઘરવખડી બળીને સ્વાહા થઈ ગઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે આજે તાજેતરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નિરીક્ષકોની બેઠક મળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કરોલ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે એક દિવસે નવમો પાટોત્સવ યોજાયો હતો, જેમાં માઈ ભક્તોએ આ દર્શન લઈ પ્રસાદીને ધન્યતા અનુભવી હતી. દહેગામ તાલુકાના કડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના 15 જેટલા ગામોમાં 4,566 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ફતેપુરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. સરકારના પલ્સ પોલિયો નાબૂદ ઝુંબેશના અન્વયે જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પોલિયોનું રસીકરણ અંતર્ગત તાલુકાના એક પણ ગામમાં પોલિયો રસીથી વંચિત ના રહી જાય તે માટે પ્રાંતિજ હેલ્થ ઓફિસર સોલંકી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા શહેરમાં મહાકાળ સેનાના પદાધિકારીઓની વરણી અને આગામી કાર્યો માટે મિટિંગ કરવામાં આવી. ચોટીલામાં કોરોનાની વેક્સિનના બીજા તબક્કાના ચરણમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર પીએસઆઈ સહિતના કર્મચારીઓને કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયત ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો પ્રથમ વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં મોયત ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. યુએઈમાં હવે પરિવાર સાથે મળશે નાગરિકતા. પત્ની પાસેથી પૈસા માંગવા શોષણ નથી, મુંબઈ હાઈકોર્ટ. મોની રોય સ્વિમિંગ પુલમાં આરામ ફરમાવતી નજર આવી. બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા અપાઈ. સીઆર પાટીલના ગઢમાં ભાજપનું નાક વટાવ્યું. બનાસકાંઠામાં આરટીઆઈ કરનાર પર હુમલો, 3 વ્યક્તિઓ ઘાયલ. દેશના તમામ સિનેમા હોલ સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલશે. કોંગ્રેસ નેતા અને અનેક પત્રકારો પર કેસ દાખલ. તિરંગાનું અપમાન જોઈ દેશ દુઃખી થયો. દેશભરમાં આવતીકાલથી ડોક્ટરો હડતાળ ઉપર ઉતરશે. સૈયદ મુસ્તાક અલી બરોડા તમિલનાડુ વચ્ચે આજે ફાઇનલ રમાશે. ગુજરાતમાં આજથી વેક્સિનનો બીજો તબક્કો શરૂ. છેલ્લા 24 કલાકમાં કોરોનાના ગુજરાતમાં 323 કેસ નોંધાયા. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.